લક્ષ્મીપુરા વિસ્તારમાં ગઈકાલે બપોરે નંબર પ્લેટ વગરની ત્રણ કારમાં આવેલા હુમલાખોરો દ્વારા બે યુવકોને ઉઠાવી જવાનો પ્રયાસ થતા ભાગદોડ મચી હતી. લક્ષ્મીપુરાની માધવબાગ સોસાયટીમાં રહેતા સંતોષગીરી ઉર્ફે સાગરગીરી નબીર ચંદ્રગીરીએ પોલીસને કહ્યું હતું કે મધુરમ સોસાયટી તાંદલજા પાછળ આયશા પાર્ક 2માં રહેતા સાકિબ પટેલની કારની લે વેચ મુદ્દે માથાકૂટ થતા ગાંધીનગરના ચિલોડાથી નંબર પ્લેટ વગરની ત્રણ સ્કોર્પિયો કારમાં આવેલા હુમલાખોરોએ મને તેમજ યુવરાજસિંહ મનુભા ગોહિલને મારી મારી કારમાંથી ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાનમાં ઝપાઝપી વખતે પોલીસ આવી જતા સ્થળ પરથી સંતોષગીરી અને યુવરાજસિંહ તેમજ ગાંધીનગરથી આવેલા દીપક કરમસિંહભાઈ રબારી અને વિહારભાઈ રબારી સહિત કુલ 12 જણાને અટકમાં લઈ 10 લાખ રૂપિયો કબજે કરી હતી. હા, મારો ભાઈ છે સંતોષગીરી, એ ઘરે જ હતો 2 વાગે. એના ભાઈબંધનો ફોન આવ્યો, હવે યુવરાજ કોણ છે અમે ઓળખતા નહીં, એ કે મેં આવું છું 2 મિનિટમાં, એવું કરીને આવ્યો કે મારું પાણી ગરમ કરો, મેં આવું છું, એવું કહીને મેં પાણી ચાલુ કર્યું અને ગયો અને તરત ફોન આવ્યો. તો કે શું થયું? તો કે મને છે ને આમ સ્કોર્પિયોવાળા આવે છે અને મારે છે આવું કરે છે, અને પેલો યુવરાજ કોણ છે ભાઈબંધ એનો જે અને પાછો એનો ભાઈબંધ એને એવું કહે છે કે ભાગો ભાગો કશું બબાલ થઈ ગયો, એવું કરીને એને ગાડી ભગાડી. પછી પેલા કોણ સ્કોર્પિયોવાળા છે એ લોકોએ એને દંડો મારીને એક જણે ધાર્યો કાઢ્યો હતો, એ બધું કાઢીને એને મારીને પછી અંદર સ્કોર્પિયોમાં બેહાર્યું. કેમ મારવા? એ જ મેટર છે. એ લોકો એવું કહે છે કે ફોર વ્હીલર ઉછી ગયો, પણ કોણ? એ એવું કહે છે કે યુવરાજ ઉછી ગયો. તો યુવરાજ અગર ઉછી ગયો હોય તો પણ સંતોષનું શું ભૂલ છે? સંતોષે શું કર્યું? તમે એમને કેમ માર્યું? તો અત્યારે કઈ જગ્યા પર? આ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન આયા છે અમે કમ્પ્લેન કરવા. હા, એ આપણને નહીં ખબર સાહેબ, સામેવાળાની છે જે મારવા આવ્યા હતા. એ કહે છે કે ધાર્યો કાઢેલો, ઓલરેડી એને દંડો મારી મારીને અંદર સ્કોર્પિયોમાં બેહારતા હતા. તો સારું થયું કે પકડી લીધું. 20-25 જણા છે. હા, વાગ્યું છે, પણ થોડુંક જ પગમાં જરી વાગ્યું છે એમને. એ તો પછી એનું જે હોય આપણે મેડિકલ કરાવીશું. આપણે અત્યારે મેટર એ છે કે સ્કોર્પિયો લઈને તઈથી ઠેક આવ્યા, નંબર પ્લેટ નહીં, પેલો યુવરાજ એનો ભાઈબંધ જેને એને જે ભાઈબંધ એનો છે એને અગર એની જોડે ઇશ્યુ હતું તો મારા ભાઈને કેમ એમને એ કર્યું, એને કેમ ના પકડ્યું, એ કેમ ભાગી ગયો અને એને બોલાવો. મારું નામ અનિતા પરમાર, માધવ પાર્ક સોસાડીમાં જ રહું છું અને મારો સાળો થાય છે સંતોષગીરી, જેને આ લોકો કરીબ 3 ગાડી છે સ્કોર્પિયો અને બ્લેક કલરની છે અને ઓલમોસ્ટ એ લોકો છે ને 15-20 જણ છે અને અંદર દંડા ધારિયા લઈને અંદર મારા પેલા સાળાને ઉચકીને સીધો મારીને તે બધાને વચ્ચે પબ્લિક પ્લેસમાં મારીને સીધો એને દંડર નાખી છે, ગાડીમાં નાખીને અફરણ કરતા હોય એવી રીતના લઈને ગયા છે. તે શ્રીજી ગોલ્ડ આગળ અમે 100 નંબર પર કમ્પ્લેન આપી તો તઈ આગળ એ લોકોને તઈ આગળ રોક્યા અને તઈ આગળ આ બધી મેટર પકડાઈ અને તઈથી અમે તઈથી આ લોકોને 3-3 ગાડી એ 20-25 જણ છે એ લોકોને એ બધાને લઈને આગળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં હમણાં હાલમાં આવ્યા છે. હવે આગળનું જોઈએ છે શું થાય છે. અમારું મારું અરવિંદસિંહ નામ છે. 800 કંટ્રોલમાં વર્ધી આધારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન કોઈ વર્ધી પૂર્ણતા કરવા માટે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે કે કોઈ સ્કોર્પિયો ગાડીવાળા છે, કોઈ વેહિકલવાળાની પીછો કરે છે અને વેહિકલવાળા ત્યાં સ્લીપ થઈને પડ્યા છે. અને જો કે એમ લાગ્યું નથી કાંઈ, પણ ગાયાડિયા તો સ્લીપ થઈને પડેલા હતા. અને પછી સ્કોર્પિયોવાળાને અને ગાડીવાળાને લઈને આવે છે અને બધી પૂછપરછ કરતા એવી ખબર પડે છે કે જે પડી જનાર છે કે આ જે સ્કોર્પિયોવાળા છે જે બારગામથી આવેલા છે એની ગાડી કંઈ લઈને આવતા રહ્યા છે. બાકીની પૂછપરછ કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે, પણ એ ગાડી શા માટે લઈને આવ્યા, કોણ લઈને આવ્યું, ક્યારે લઈને આવ્યું અને આ લોકોને એ ગાડી માટે કેમ ખબર પડી બધો તપાસનો વિષય છે. કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે. ના, બિલકુલ ના, અટકાયતી પગલાં નહીં, હાલ તો પૂછપરછ કરી અને જે ગુનો દાખલ કરવાનું કામ ચાલુ છે. ના, એ હજી બધી જ પૂછપરછનો વિષય છે.